કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ 허બ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક દ્રિત્ય કોષ અથવા રિચાર્જેબલ બેટરી કે જેને ચાર્જ કરી શકાય છે અહીંયા જો એમાં પહેલું છે લેડ સંગ્રહ કોષ જે આપણી ગાડીમાં બેટરી હોય છે તે આ છે લેડ સંગ્રહ કોષ તો મિત્રો આની અંદર એનોડ અને કેથોડની આપણે વાત કરીએ તો એનોડ તરીકે લેડ અને કેથોડ તરીકે પીબી ઓટોનું અસ્તર ચડાવેલી હોય એવી લેડની પ્લેટ જે છે આ કેથોડ તરીકે એની અંદર ડાયલ્યુટ એચ ટુ એસઓ ફોરનું દ્રાવણ ભરેલું છે એ કેટલા તો કે આડત્રીસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એચ ટુ ફોરનું દ્રાવણ ભરેલું છે મિત્રો થર્ટી એટ પર્સન્ટ અને જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે એની જે ઘનતા હોય છે એ કેટલી હોય છે તો કે એક પોઈન્ટ ત્રીસ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ખૂબ જ અગત્યનો દ્વિતીય કોષ તરીકે આપણે વાત કરીશું લેડ સંગ્રહ કોષ પીબી એટલે લેડ તેમાં લેડ તરીકે જે આપણે લખી દીધું છે એનોડ તરીકે લેડ કેથોડ તરીકે પીબી ઓટો સાથે લેડનો પાતળો સળિયો એટલે કે શું કે પીબી ઓટોનું અસ્તર ચડાવેલો લેડનો સળિયો અને સલ્ફ્યિક એસિડના દળથી આડત્રીસ ટકા ઘનતા એક પોઈન્ટ ત્રીસ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે આ વાપરવાનો છે વિદ્યુત વિભાજ્ય તરીકે ડાયલ્યુટ એચો ઓકે ચાલો હવે આની રિએક્શન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું ડિસ્ચાર્જ થવું એટલે શું ગાડીમાં જયારે બેટરી હોય છે ત્યારે વપરાય છે ડિસ્ચાર્જ થવું એટલે વપરાવું સમજાય ડિસ્ચાર્જ થવું એટલે શું થાવ વપરાવું અને ચાર્જ થવું એનો મિનિંગ શું કે જ્યારે આપણી જે બેટરી હોય એ હવે એનો સેલ્ફ સ્ટાર લાગતો નથી આપણે લખી દીધું હોય કે અહીં બેટરી ચાર્જ કરી આપવામાં આવશે ત્યાં આપી આવશું તો એ શું કરશે એ આપણે હમણાં જોવાનું છે રિચાર્જ કેવી રીતે થાય છે મતલબ ચાર્જ કેવી રીતે થાય છે જોઈએ પહેલાં ડિસ્ચાર્જ થઈએ પછી ચાર્જ થઈશું તો જો એમાં ત્યારે વોલ્ટેજ કોષ તરીકે વર્તે

સલ્ફેટ આયન સાથે જોડાયો પીબી પ્લસ ટુ કેન્સલ કેન્સલ થઈ ગયા પીબી પ્લસ ટુ પીબી પ્લસ ટુ તો શું પીબી પ્લસ એસઓ ફોર માઇનસ ટુ પીબી પ્લસ ટુ ઇલેક્ટ્રોન ક્લિયર તો આ થઈ તમારી એનોડ પરની પ્રક્રિયા હવે કેથોડની ની વારે કેથોડ પર રિએક્શન કોની થાય છે તો કે આપણી પાસે હતું કોણ તો કે પીબીઓ ટુ છે તો પીબીઓ ટુ એટલે શું તો કે પીબી જે છે એના પર વીજભાર કેટલો હોય પ્લસ ફોર બરાબર આજે છે પીબી બે દુ ચાર એટલે માઇનસ થયા દીકરા અને એના ઉપર વીજભાર કેટલો આવ્યો પ્લસ ફોર પીબી પ્લસ ફોર ચાલો એ બે ઇલેક્ટ્રોન શું કરે તો કે બે ઇલેક્ટ્રોન જયારે મેળવે માઇનસ બે છે તો એ લાવવા માટે ચાર એચ પ્લસ એડ કરવા પડે રેડોક્સ મુજબ ચાર એચ પ્લસ એડ કર્યા તો અહીંયા તમે ધ્યાનથી જો પ્લસ ચાર છે અને માઇનસ બે છે તો જવાબ આવે પ્લસ બે રાઈટ હવે સેમ વસ્તુ હું તમને અહીંયા શીખવાડું છું એ જોવો આજ વસ્તુ જે છે એમાં એ પણ કોની સાથે રિએક્શન કરશે તો કે આ પીબી પ્લસ ટુ આગળ કીધું એ પ્રમાણે એ પ્લસ ટુ SO4 माइनस 2 साथ रिएक्शन करी 2 साथ एरिएक्शन करी ने सुब्राव से PbSO4 PbSO4 कुल रिएक्शन दिखा रहा हूँ अपने यहाँ जुइलिए तो कुल रिएक्शन नियंदर Pb plus 2 Pb plus 2 कैंसल तो हवे आउट से ऐसों तो के PbO2 plus 4 H plus plus SO4 माइनस 2 પ્લસ ટુ ઇલેક્ટ્રોન પર યાદ રાખવાનું પીબી માંથી પીબી પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એ પીબી પ્લસ ટુ એસઓ ફોર માઇનસ ટુ સાથે પ્રક્રિયા કરી પીબીએસઓ ફોર બનાવે કેથોડ પર તો કેથોડ પર પીબી પ્લસ ફોર છે તો પીબી પ્લસ ફોર માંથી પીબી પ્લસ ટુ તમે બનાવો

બરાબર આખી જે રિએક્શનની અંદર આપણે વાત કરીએ તો એનોડ પરની રિએક્શન અને કેથોડ પરની રિએક્શન આપણે જોઈ લઈએ તો એનોડ પર આ પ્રક્રિયા થયેલી પીબી એસઓ ફોર માઇનસ ટુ પીબીએસઓ ફોર વધતા ટુ ઇલેક્ટ્રોન અને પીબીઓ ટુ પ્લસ ફોર એચ પ્લસ પ્લસ એસઓ ફોર માઇનસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પીબીએસઓ ફોર પ્લસ ટુ એચ ટુ હવે આ રિએક્શન જુઓ આમાંથી શું થાય છે બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન કેન્સલ ચાલો હવે આપણે આ જે કોષ પ્રક્રિયા લઈએ બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન તો અહીંયા કેન્સલ થઈ ગયા અહીંયા જો પીબી

ઓલ રિએક્શન પેલી એનોડ એનોડ ની કુલ પ્રક્રિયા કેથોડ કેથોડની કુલ પ્રક્રિયા અને હવે એનોડ અને થી આપણે કોષ પ્રક્રિયા કોષ પ્રક્રિયા તો ડિસ્ચાર્જ દરમિયાન કોષ પ્રક્રિયા છે મિત્રો અહીંયા કોષ એટલે એક જે બેટરી એક એનોડ એક કેથોડ એ માત્ર બે વોલ્ટ છે અને આપણી જે કાર જે છે એ બાર થી ચાલે છે મિત્રો તો ત્યાં તમારે છ બેટરીને શ્રેણી જોડાણ કરીને બનાવવામાં આવે તો જો કારમાં બાર વોલ્ટેજ એટલે આપણે છ શ્રેણીમાં જોડીને ઉત્પન્ન કરીએ એવી રીતે તમારે વધારે જો વોલ્ટેજ જોતો હોય તો એટલું તમારે શ્રેણીમાં જોડી અને તમે લાવી શકો છો હવે જો બેટરીના પોટેન્શિયલ કરતા હવે આપણે શું કરીએ છીએ ડિસ્ચાર્જ થઈ ગઈ છે ચાર્જ કરીએ તો ચાર્જિંગમાં શું થાય વધુ પોટેન્શિયલ બહારથી લાગુ પાડી બેટરીને રિચાર્જ કરી શકાય છે વિદ્યુત પ્રવાહ આપો છો ને બહારથી વિદ્યુત પ્રવાહ આપો છો એટલે કે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં ટ્રાન્સફર થાય છે તો વિદ્યુતનું રાસાયણિક એટલે શું તો કે વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે છે તો જો વિદ્યુતીય ઉર્જાને બહારના સ્ત્રોતમાંથી પસાર કરવામાં આવે ત્યારે નાખો અને એનોડ પર લઈ લો એટલે શું થઈ ગઈ ચાર્જિંગ જો આ તમને ખ્યાલ છે પીબી વધતા એસઓ ફોર માઇનસ ટુ ટુ ઇલેક્ટ્રોન આ ક્યાં હતી તો એ હતી એનોડ પર હતી

EbO2 plus 2H2SO4 અર્થાત અહીંયા શું બને છે તો કે H2SO4 બની રહ્યું છે પહેલામાં H2SO4 વપરાતું હતું એટલે ડિસ્ચાર્જ થાય છે અને H2SO4 અહીં બને છે એટલે કે ચાર્જ થાય છે તે ચોક્કસ છે કે H2SO4 ડિસ્ચાર્જ દરમિયાન વપરાય છે અને ચાર્જિંગ દરમિયાન બને છે ચલો આમ લેડ સંગ્રહ કોષ યાદ કરો લાઈટ થાય છે વાગે છે રૂપાંતર થાય છે તો જે કોષમાં રાસાયણિકનું વિદ્યુતમાં રૂપાંતર થાય ને આપણે શું કહે છે વિરાકો વિદ્યુત રાસાયણિક કોષ તો ડિસ્ચાર્જ દરમિયાન વિદ્યુત રાસાયણિક કોષ અને ચાર્જિંગ દરમિયાન વિદ્યુત વિભાજન કોષની જેમ વર્તે છે ચલો નિકલ કેડેમિયમ કોષ બીજો સંગ્રાહક કોષ આ એની આકૃતિ છે તેનો ઉપયોગ વાયર વગરના વાયર વગરના કોડલેસ ઉપકરણો જેવા કે ટેલિફોન હોય વિડીયો કેમ કોર્ડર હોય વાયર વગરના કોઈ પણ પાવર ટૂલ્સ હલકા રિચાર્જેબલ સાધનો વગેરેની અંદર નિકલ કેડેમિયમ કોષ નિકલ કેડેમિયમ કોર્સની અંદર શું થાય છે કેડમિયમનું ઓક્સિડેશન અને નિકલ થ્રીનું જો કેડેમિયમનું ઓક્સિડેશન થાય અને નિકલ થ્રી ઓક્સાઇડનું બેઝિક માધ્યમમાં રિડક્શન થાય એ તો એક ક્વેશ્ચન જોઈને જ ખબર પડશે મિત્રો તો ચાલો અહીંયા જુઓ એનોડ પર શું તો કે હમણાં આપણે કીધું તે પ્રમાણે કેડેમિયમનું ઓક્સિડેશન અર્થાત સીડીમાંથી સીડી પ્લસ ટુ

આપણને આવડું જોઈએ હવે ધ્યાન આપો અહીંયા કે પ્લસ થ્રી માંથી પ્લસ ટુ તો થઈ ગયું છે હવે આપણે એને બેલેન્સ કરવા માટે આ જે છે એમ આપણે ઉપર લખી નાખીએ તો કે એ શું છે તો કે એના અને ઓએચ પ્લસ એક ઇલેક્ટ્રોન અહીંયા ઓએચ આપણે એડ કરીશું તો એનઆઈ ઓએચ ટ્વાઇસ ઓકે હવે અહીંયા માઇનસ એક છે બેઝિક મીડિયમ છે તો ત્યાં પણ માઇનસ હોવો જોઈએ તો અહીંયા આપણે લઈશું ઓએચ માઇનસ રાઈટ હવે પાણીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અહીંયા હાઇડ્રોજન આપણે ગણી લઈશું ઓક્સિજન ગણી લઈશું હાઇડ્રોજન અહીંયા બે ને કે ત્રણ અહીંયા એક હાઇડ્રોજન છે બે બાકી છે તો એક H2 અહીંયા લખી દઈશું ઓક્સિજન પણ ગણી લઈશું એક બે અને ત્રણ ઓક્સિજન છે બે ને એક ત્રણ ઓક્સિજન છે બેલેન્સ બંને બાજુ માઈનસ એક માઈનસ એક છે પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા બે ઇલેક્ટ્રોન છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા એક છે તો આખા જે ઇક્વેશન છે ને આપણે બે વડે ગુણવાના છે હવે આ ઇક્વેશનને જ્યારે બે વડે ગુણીશું તો આ સેમ કેવી રીતે લખાશે ટુ આ ટુ વડે ગુણાઈ ગયું ઓકે ચાલો હવે આ જે ઇક્વેશન છે સીડી વાળું એ નીચે લખી દો સીડી પ્લસ ટુ ઓચ માઇનસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન હવે આપણે ટોટલ રિએક્શન કરી શકીએ ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન કેન્સલ ટુ એચ માઇનસ ટુ એચ માઇનસ કેન્સલ શું હોય તો અહીંયા દેખાય છે ટુ એનઆઈ ઓએચ ટુ પ્લસ સીડી ઓએચ ટાઈસ ક્લિયર તો સિમ્પલ જેવી રીતે આ ઇક્વે કીધું એ પ્રમાણે બેઝિક પકડીને ચાલો સીડીમાંથી મેં પહેલાં હું બનાવી દીધું સીડી પ્લસ ટુ એનઆઈ પ્લસ થ્રીમાંથી એનઆઈ પ્લસ ટુ ખેલ ખતમ બાકી બેલેન્સ કઈ રીતે કરવાનું માધ્યમને આધારે એકદમ શાંતિથી ઇક્વેશન એમાં જ તમને ક્લિયર થઈ જશે તો અહીંયા તમે જોયું એનોડ પર સીડી જે છે એનું ઓક્સિડેશન થાય છે અને કેથોડ પર એનઆઈ એનઆઈ થ્રી ઓક્સાઇડ જે છે એનું શું થાય છે તો કે રિડક્શન થાય છે બધા જ પ્રક્રિયા ઘટકોનું સક્રિય દળ એ તેના જથ્થાથી સ્વતંત્ર છે અને આ કોષનો પોટેશિયન સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે બદલાતો નથી ચાલો હવે આપણે જોઈશું કોષ કયો કોષ જોઈશું દીકરાઓ બણતણ કોષ ફ્યુલ તો જો ફ્યુલ સેલ એની અંદર પ્રક્રિયકો સતત વપરાયા કરશે હવે ધ્યાન રાખજો આ કોષ હાઇડ્રોજન હોય કે પછી કાર્બન મોનોક્સાઇડ હોય અથવા મિથેન જેવા ઈંધણના દહનમાંથી મુક્ત થતી ઉર્જાનું બણતણ કોષ નામ સાંભળો બણતણ તો બણતણ તરીકે કોણ લીધો છે આપણે તો કે હાઇડ્રોજન લીધો કાર્બન મોનોક્સાઇડ લેશો મિથેન લેશું તો આનું જ્યારે આપણે દહન કરીશું ત્યારે ઉત્પન્ન થતી આ જે દહન ઉષ્મા છે એનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એવું આ જે રચના કરેલી છે એને આપણે શું કહીશું કોષ અને બણતણકોષની સર્વપ્રથમ આજે રચના કરવાનું બેકેન નામનો વૈજ્ઞાનિક ઓકે તો અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે હાઇડ્રોજન હોય કે કાર્બન મોનોક્સાઇડ હોય અથવા મિથેન જેવા ઈંધણના દહનમાંથી મુક્ત થતી ઉર્જાનું સીધું એક જ સ્ટેપની અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવી રચના કોષમાં કરવામાં આવેલી છે તો આ કોષને આપણે શું કહીશું કોષ મિત્ર આકૃતિ જો અહીંયા શું કરવામાં આવે છે તો કે જો એનોડ તરફથી હાઇડ્રોજન વાયુ કેથોડ તરફથી ઓક્સિજન વાયુ પાસ કરવામાં આવે છે બરાબર અને વચ્ચે સાંદ્ર એને ઓએચનું દ્રાવણ આવે હવે ધ્યાનથી તમે જોજો કે આમાં થાય કેવું છે તો કે અહીંયા જે પાણીની જે વરાળ આવે છે એને ઠારીને પીવાના પાણી તરીકે ઉપયોગ કરીએ છીએ એ કેવી રીતે તે આપણે અહીંયા જોઈશું જો સૌથી યોગ્ય ભણતર કોષનો ઉપયોગ ઓક્સિજન અને હાઇડ્રોજનની પ્રક્રિયા કરી અને પાણીનું નિર્માણ કરવાનું છે જે આપણે હમણાં આખી રિએક્શન જોશો એટલે ખ્યાલ આવશે કે એમાં પાણી કેવી રીતે બને છે આ કોષનો ઉપયોગ કોને કરેલો એપોલો અવકાશ પ્રોગ્રામમાં વિદ્યુત ઉર્જા મેળવવા માટે થયો હતો અને એ વૈજ્ઞાનિકોએ આ પાણીની જે બાષ્પ છે એને ઠારીને પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કર્યો હતો એપોલોપોગ્રામ જે છે એની અંદર આ પ્રકારના કોષનો ઉપયોગ થાય છે રિએક્શન દરમિયાન શું થાય તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયાથી પાણી બને છે પાણીની બાષ્પ હોય છે મિત્રો એ જે બાષ્પ હોય એને ઠારે અને એનો જ પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો કેવી રીતે પાણી બને છે એ આપણે જોઈશું સાંદ્ર સાંદ્રજલ્ય એનેઓજ જેમણે આપણે વાત કરીએ એનેઓજ ધરાવતા વચ્ચે શું ભરેલું સાંદ્ર એનેઓજ એ ધરાવતા આ કોષમાં છિદ્રાળુ કાર્બન જે પેલા બે જેની પર આપણે હાઇડ્રોજન વાયુ અને જેના પરથી આપણે ઓક્સિજન વાયુ પાસ કરીએ છીએ એવા અહીં પડદા હોય ઉદ્દીપક સાથેના છિદ્રાળુ કાર્બનના પડદા હોય એમાં પ્લેટિનમ સિલ્વર ઓક્સાઇડ આવા બધા ઉદ્દીપક વાપરવાના તો અહીં ઉદ્દીપક સાથેના છિદ્રાળુ કાર્બનના પડદા જે છે એ કોના તરીકે વર્તે ઇલેક્ટ્રોડ તરીકે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે એટલે છિદ્રાળુ કાર્બન જે શું ધરાવતા હોય તો કે આ છિદ્રાળુ કાર્બન જે છે ઉદ્દીપક ધરાવતા હોય એના દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન પરપોટા ઉત્પન્ન કરાય છે અને ઉદ્દીપકો એ ધ્રુવમાં સમાવિષ્ટ હોય છે એટલે શું આપણે લખવાનું કે જે છિદ્રાળુ કાર્બનના પડદા છે એ છિદ્રાળુ કાર્બનના પડદામાં ઉદ્દીપક હોય અને એમાંથી તમારે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ પાસ કરવાનો હોય એટલે રિએક્શન થશે બતાવીએ કેવી રિએક્શન છે હવે એનોડ પરની વાત કરીએ તો એનોડ પરથી આપણે શું પાસ કરેલું હાઇડ્રોજન રેડી એનોડ પર શું થાય ઓક્સિડેશન અને જ્યારે દીકરાઓ આ એચ ટુ ને પાણીને એ બધું જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન આવે ત્યારે હંમેશા યાદ રાખવાનો છે ચાર ઇલેક્ટ્રોન લખી દેવાનું આ ચાર લે ચાર વાળા તો કે ટુ એચ ટુ તો કે ફોર ઇલેક્ટ્રોન જે છે જો અહીંયા છે એચ ટુ ચાલો રેડી જો અહીંયા બતાવી દઉં તમને આ પાસ આપણી પાસે છે એચ ટુ મેં તમને શું કીધું ચાર ઇલેક્ટ્રોન ગુમાવે છે માધ્યમ મે કીધું તો NaOH ઓ એચનું તો ચાર ઓક્ટ્રોન હવે પાણી જે છે ઓક્સિજન આ બાજુ ચાર છે તો પાણી કેટલા લેવા પડશે તમારે ચાર લેવા પડે તો ચાર થાય તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા ચાર દુ ને આઠ હાઇડ્રોજન આ બાજુ છે

ઓક્સિજન ઓક્સિજન ધ્યાન આપો બે પાણી લઈ લેશ હાઇડ્રોજન બે દુ ચાર અહીંયા ચાર ક્લિયર છે હવે જે આપણા બે સમીકરણ બન્યા એ બે સમીકરણ આ રહ્યા

આપણને એચ ટુ જે ગેસિયસ ફોર્મમાં મળે એને ઠારીને પીવાના પાણી તરીકે ઉપયોગ કર્યો હતો તો કે ક્લિયર ગયું ઇક્વેશન અને શાંતિથી સમજવા મેં કીધું ફંડા પર જવાનું છે ઓક્સિડેશન રિડક્શન માધ્યમને આધારે બેલેન્સ કરું જેનું રેડોક્સ પાવરફુલ અને આ ઇક્વેશન જે છે એ આવડશે ચલો આ કોષમાં જ્યાં સુધી આપણે પ્રક્રિયાકો આપીશું ત્યાં સુધી કાર્યરત રહેશે કારણ કે શરૂઆતમાં આપણે કીધું હતું કે સતત આપણે આપતા રહેશું એમ એમ રિએક્શન થતી રહેશે તેથી બણતણ કોષ એ બણતણ ઊર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને ખાસ વાત હાઇડ્રોજનના દહન દ્વારા અથવા કોઈ કાર્બન છે એના દહન દ્વારા અથવા પરમાણુ રિએક્ટર દ્વારા જે આપણને વિદ્યુત ઊર્જા મળે એના કરતાં આની કાર્યક્ષમતા વધારે હશે કેમ સમજાવો બણતર દ્વારા આપણે ધારો કે ચલો કોઈ પણ બણતણને સળગાવ્યો શું ઉત્પન્ન થઈ ઉષ્મા ચાલો ઉષ્મા ઉત્પન્ન થઈ એ ઉષ્મા વડે આપણે પાણી છે એની વરાળ બનાવીશું એ વરાળની મદદથી ટર્બાઇન ફેરવીશું અને ત્યારબાદ આપણને વિદ્યુત ઉર્જા મળે તો સ્ટેપ વધી ગયા તો જેટલા સ્ટેપ વધશે એટલો ઉર્જાનો વ્યય વધશે ને જેટલો ઉર્જાનો વ્યય વધશે એટલી કાર્યક્ષમતા ઘટશે તો એની કાર્યક્ષમતા માત્ર જેટલી જ હોય છે કે દહન ઊર્જા એટલે બણતણને સળગાવવાથી જે દહન ઉત્પન્ન થાય એટલે કે એ દહન કરવાથી જે દહન ઊર્જા ઉત્પન્ન થાય એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરીએ તો માત્ર પાંત્રીસ ટકા અને જો બણતણ કોષ દ્વારા આપણે કરીશું તો સીધું ડબલ થઈ જશે મિત્રો એટલે આપણે અહીંયા જુઓ

ઔદ્યોગિક પ્રયોગો શરૂ કર્યા છે હાલમાં આનો ઉપયોગ આપણે ખાલી ક્યાં કરીએ છીએ મેં કીધું એમ અવકાશયાનોની અંદર અને એની ક્ષમતા માટેનું સૂત્ર છે બણતણ કોષની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ જી એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર ગુણ્યા સો કહ્યું મુક્ત ઉર્જાનો ફેરફાર જી ના છેદમાં એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ ગુણ્યા સો એ શું બતાવશે બણતણ કોષની ક્ષમતા આજે આપણે ભણ્યા એનો એક સારાંશ છે મિત્રો કોષનો ચલો યાદ કરો ફાસ્ટ રિવિઝન ક્વિક રિવિઝન સુકા કોષમાં એનોડ શું એનોડ તરીકે ઝિંક કેથોડ તરીકે પેલો સળિયોમાં અમે ચાવી આપેલી યાદ કરો મોન્ટુ કા એટલે એમેનો ટુ અને કા વિદ્યુત વિભાજ્ય તરીકે લુગદી કોની એનએચ ફોર સીએલ અને ઝેડ એન સીએલ ટુ ની લુગતી મર્ક્યુરીની અંદર મેં તમને કીધેલું એનોડની અંદર પાજી પારો અને જીંકનું એ માલગમ અને મેં કીધેલું કેથોડ આવે ત્યારે તમારે લખવાનું આમાં જે છે શું તેચજી તો આમાંથી એચજીઓ અને સી ફોર કાર્બન આ કાર્બન યાદ આવે છે બધી વસ્તુ અને ત્યાં કેઓ અને ઝેડ એનોની લુગદી લેડ સંગ્રહકોષમાં લેડ લેડ સંગ્રહકોષની અંદર લેડ અને પીબીઓ ટુ નો અસ્તર ચડાવેલું લેડ અને ત્યાં એચ ટુ એસ ઓ આડત્રીસ ટકા આખાનો સારાંશ આટલું તમને યાદ રહેવું છે અને એની રિએક્શન નિકલ કેડમિયમ ની અંદર સીડીની જ્યારે આપણે વાત કરેલી સીડી માંથી સીડી પ્લસ ટુ અને નિકલ બરાબર નિકલ ડાયોક્સાઇડ પણ આ કયો નિકલ હશે થ્રી ઓક્સિડેશન અવસ્થા વાળો અને કાર્બનના સળિયામાં હાઇડ્રોજન વાયુ પસાર કરીશું અને અહીંયા તમારે ઓક્સિજન વાયુ પસાર કરીશું અને અંદર આપણે ઉભરેલું એને હોય ઓકે આ હતું સરસ મજાનું ક્વિક રિવિઝન બસ આ તમને આટલું યાદ રહેવું છે અને એનોડ પર ઓક્સિડેશન એ તો યાદ જ છે કે એથોડ પર રિડક્શન એ પણ તમને યાદ છે માધ્યમના આધારે રેડોક્સ બેલેન્સ કરતા હોય એમ ઇક્વેશન જાતે બેલેન્સ કરી નાખજો મિત્રો દમ મજા લેવો એકદમ સિમ્પલ રીતે થાય એવું છે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો